हेलो दोस्तों, फिजिक्स से दुनिया में आपनो स्वागत छे। आज ना लेक्चर नी अंदर आपड़े एक टॉपिक छे 12th साइंस में 10वां चैप्टर में व्यतिकरण शब्द छे। व्यतिकरण व्यतिकरण ने इंग्लिश में शू कहेवामां आवे छे ए पण तमने कही दो। टॉपिक थोड़ो मतलब के लांबो छे, मैं आना विषे आगळ आना सूत्रों नी चर्चा तमने करेली छे बराबर, પણ આજે આપણે આની જે થિયરી છે એના વિશે એકદમ ડિટેલમાં આપણે થોડું નોલેજ લઈશું। નામ એવું છે વ્યતિકરણ અથવા ઇન્ટરફરન્સ, આનો મતલબ શું છે એટલે આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ શાંતિથી વ્યવસ્થિત। સૌથી પહેલા આપણે એક કામ કરીએ, પ્રકાશ શબ્દ છે પ્રકાશ, આના વિશે પણ મેં ડિટેલમાં તમને સ્ટોરી કીધેલી છે તો થોડી તમને આના વિશે વાત કરી દઉં। પ્રકાશ છે જે આપણે લાઇટ કહીએ છીએ ઇંગ્લિશમાં, અથવા તો પછી એને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પણ કહેવામાં આવે છે। ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, વિદ્યુત ચુંબકીય તરંગ, એને વિકિરણ પણ કહેવામાં આવે છે, પ્રકાશને વિકિરણ, તો આટલા બધા એના નામ છે। ઓકે, પ્રકાશને જો તમે સમજી લો કે કિરણ સમજી લો, પ્રકાશ એ કિરણ છે, આ રીતે એક બિંદુથી ઉત્પન્ન થાય બીજી બિંદુએ જાય છે, તો આ બંનેને જોડતો એક કિરણ બતાવી દો, તો પ્રકાશને જો કિરણ ગણવામાં આવે તો શું બને છે, તો એ જે ચેપ્ટર બને છે એનું નામ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર। કિરણ પ્રકાશ શાસ્ત્ર જે તમારું 9મા નંબરનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 9, અને આના દ્વારા તમે કઈ કઈ વસ્તુઓ સમજી શકો છો, પ્રકાશ વિશે કઈ કઈ ઘટનાઓ સમજી શકો છો, તો પ્રકાશનું પરાવર્તન સમજી શકાય છે, પ્રકાશનું વક્રીભવન સમજી શકાય છે, અને પ્રકાશનું પ્રકિરણન સમજી શકાય છે। પરાવર્તન એટલે પ્રકાશ અથડાઈને પાછો આવે તે, બરાબર છે। ફોર એક્ઝામ્પલ, ધારો કે કાચ લઈને, કાચ એટલે અરીસો, અરીસાનો ટુકડો લઈને ધારો કે હું સનલાઇટ છે એની સામે ઉભો રહું, તો પ્રકાશ અહીંયા અથડાશે અને અથડાઈને બીજી જગ્યાએ જશે અને ત્યાં તમને ડિઝાઇન દેખાશે અથવા તમને ત્યાં બ્રાઇટનેસ દેખાશે, એને પ્રકાશનું પરાવર્તન કહેવાય। વક્રીભવનનો મતલબ થાય પ્રકાશનું કિરણ છે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે સહેજ વાંકો વળે છે, એને આપણે વક્રીભવન કહેવાય। પછી પ્રકિરણનો મતલબ શું થાય, પ્રકિરણને ઇંગ્લિશમાં સ્કેટરિંગ કહેવામાં આવે છે, પ્રકાશનું કિરણ છે। તમે કહેશો સાહેબ સમજાવવાનું હતું વ્યતિકરણ અને સ્ટોરી ત્યાં પહોંચાડી દીધી, એ ધીમે ધીમે આપણે ત્યાં આવીએ છીએ, થોડું સમજો શાંતિથી તો વધારે મજા આવશે। અને બે થિયરી છે એ બે થિયરી પણ એકદમ પરફેક્ટ કરાવી દઈશ ત્યાં રાખજો। લેક્ચર થોડો લાંબો થશે પણ જો શાંતિથી સમજશો તો બહુ મજા આવશે। પ્રકિરણનો મતલબ શું છે, એને ઇંગ્લિશમાં સ્કેટરિંગ કહેવાય। ટિન્ડલ અસર શબ્દ સાંભળ્યો છે, ટિન્ડલ અસર, ધારો કે સમજી લો કે આપણે ઝૂંપડીની અંદર બેઠા છે, એમાં બહુ બધા મતલબ કે હવાની અંદર રચકણો હશે પણ આપણને દેખાશે નહીં, પણ જ્યારે ઝૂંપડી ઉપરનું જે છિદ્ર છે એમાંથી સૂર્યપ્રકાશ અંદર આવશે તો પ્રકાશ છે એ પેલા રજકણ ઉપર પડશે, અને રજકણ એટલા નાના છે કે પ્રકાશને પાછો નથી મોકલી શકતા, પણ પ્રકાશ અથડાઈને ગમે તે દિશામાં ફેલાઈ જાય છે, તો પ્રકાશ છે એ નાના કણો ઉપર જ્યારે પડે છે ત્યારે પ્રકાશ ચારે દિશામાં ફેલાઈ જાય છે, તો પ્રકાશનું બધી દિશામાં ફેલાઈ જવું, સ્પ્રેડ ઇન્ટુ ઓલ ડિરેક્શન, એને પ્રકિરણન કહેવાય, પ્રકાશનું બધી દિશામાં ફેલાઈ જવું। ઓકે, તો આ થયું કિરણ, પ્રકાશને જો કિરણ માનીએ તો આ ત્રણ ઘટના વિશે સમજી શકાય, વેરી ગુડ। હવે જો તમે પ્રકાશને તરંગ માની લો તો જેની રચના થઈ છે એને કહેવામાં આવે છે તરંગ પ્રકાશ શાસ્ત્ર। ઓકે, વેરી ગુડ, તરંગ પ્રકાશ શાસ્ત્ર છે એની મદદથી એ છે એ તમારું ચેપ્ટર નંબર 10 છે, વેરી ગુડ। એના વડે પ્રકાશની કઈ કઈ ઘટનાઓ સમજી શકાય છે, પહેલા નંબરનું છે વ્યતિકરણ, બીજા નંબરનું છે વિવર્તન, અને ત્રીજા નંબરનું છે ધ્રુવીભવન। ઓકે, અને ઉપર છેલ્લી માહિતી આપી દો, વ્યતિકરણનો મતલબ થાય બે તરંગો છે એ કોઈ એક જગ્યાએ ભેગા થાય છે એને વ્યતિકરણ કહેવાય, બરાબર છે। તમે કહેશો ડેમો સમજાવો, એ હું તમને આજે ખૂબ સુંદર રીતે મતલબ કે સમજાવીશ, ધ્યાન આપજો।
મારી પાસે એક ટેબ્લેટ છે, ટેબ્લેટની અંદર એક બીજો વિડીયો ચાલુ કરીશ જેની અંદર એનો એક્સપેરિમેન્ટ હશે અને એ તમને બતાવીશ કે વ્યતિકરણ એટલે ખરેખર શું છે. બરાબર છે? પછી વિવર્તન. વિવર્તનનો મતલબ છે પ્રકાશનું જે તરંગ છે, તરંગ એનું વાંકો વળવું. પ્રકાશનું તરંગ છે એ મતલબ જ્યારે વાંકો વળે છે એને વિવર્તન કહેવાય. દેખો, પ્રકાશને કિરણ સ્વરૂપે લઈએ અને કિરણ વાંકો વળે તો વક્રીભવન કહેવાય અને પ્રકાશનું તરંગ વાંકો વળે તો એને વિવર્તન કહેવાય. ઓકે, આ બંને વસ્તુનો મતલબ હું તમને ડેમો થોડી જ ક્ષણોમાં બતાવું છું. પછી ધ્રુવીભવન એટલે શું, વ્યતિકરણ એટલે શું, પ્રકાશના તરંગોનું ભેગા થવું. વિવર્તન એટલે શું, પ્રકાશના તરંગનો વાંકો વળવો. ધ્રુવીભવન એટલે શું એ સમજો. ધ્રુવીભવનનો મતલબ શું છે, તમે ધારો કે ઉત્તરાયણની અંદર પતંગ ચગાવો છો. પતંગ છે મતલબ કે સન, સૂર્ય એટલે કે સનની બાજુમાં આવી જાય એટલે કે એની મતલબ કે ઓવરલેપિંગ થાય તો તમને પતંગ દેખાશે નહીં. તો એને જોવા માટે તમે સારા એવા ગોગલ્સ પહેરો. બરાબર છે? ઓરિજિનલ. તો એ ગોગલ્સ પહેરશો તો તમને કદાચ પતંગ દેખાશે. તો એનું રીઝન શું છે, જે સૂર્યમાંથી મતલબ કે સૂર્યપ્રકાશ જે આવે છે એ પ્રકાશ બધી જ દિશામાં દોલન કરતો હોય છે, બધી દિશામાં, ઉપર નીચે આગળ પાછળ બધી દિશામાં. તો એ પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. એટલે આપણી જે આંખ છે એને સેન્સ નથી કરી શકતી. ઓકે, પણ હવે જો ગોગલ્સ પહેરી લેશો તો શું થશે. અને બીજી વસ્તુ, આ પ્રકાશની તીવ્રતા એટલી બધી વધારે હોય છે કે આપણી મતલબ કે જે રેટિના છે, નેત્રપટલ, એને સેન્સ નહીં કરી શકે. ઓકે, હવે આ જ્યારે ગોગલ્સમાંથી પસાર થશે ત્યારે શું થશે કે અમુક ચોક્કસ દિશામાં જે દોલન થતા હશે ને એને જ પસાર થવા દેશે. ધારો કે સમજી લો, આ ઊભી દિશામાં જે દોલન થાય છે એ પ્રકાશના તરંગોને જ પસાર થવા દે છે, બાકી બધા તરંગોનું શોષણ કરી લે છે. તો ગોગલ્સની આઉટપુટમાં, ગોગલ્સની આ બાજુ જે તરંગો બહાર આવશે એ ફક્ત આ દિશામાં દોલન કરશે, એક જ દિશામાં. તો આ અધ્રુવીભૂત પ્રકાશ છે. જ્યારે આ સાઈડ તમને મળે છે ધ્રુવીભૂત પ્રકાશ છે. તો અધ્રુવીભૂત પ્રકાશનો ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર થવાની ક્રિયાને ધ્રુવીભવન કહે છે. આઈ થિંક તમે સમજી ગયા છો. બરાબર છે? અને એને આપણે સેન્સ કરી શકીએ છીએ. એટલે સૂર્ય છે એની બાકી બધા તરંગોનું શોષણ થઈ ગયું, ખાલી એક જ દિશામાં દોલન કરતા તરંગો આરપાર નીકળે છે. ઓકે, તો અધ્રુવીભૂત પ્રકાશનો ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર થવું એ ઘટનાને ધ્રુવીભવન કહેવાય, પણ એ આ વખતે સિલેબસમાં નથી. ઓકે, વેરી ગુડ. ચલો, આ થઈ ગયું. હવે ધારો કે સમજી લો કે પ્રકાશને તમે કણ માની લો તો જે બને છે એ તમારો ચેપ્ટર નંબર 11 બને છે. બરાબર છે? એમાં બે વસ્તુ સમજાય છે, પણ અત્યારે આપણે ખાલી એક જ સમજીશું. પ્રકાશને જો કણ માની લઈએ તો એ પ્રકાશ છે, નાનકડો કણ છે, એને આપણે ફોટોન કહીએ છીએ. બરાબર છે? એનો મતલબ કે પ્રકાશ તરંગ પણ છે અને પ્રકાશ કણ પણ છે, એટલે બે બે સ્વભાવ ધરાવે છે. એટલે ચેપ્ટરનું નામ છે વિકિરણનો દ્વૈત સ્વભાવ. વિકિરણનો દ્વૈત સ્વભાવ. ઓકે, હવે પ્રકાશ કણ છે એના આધારે પ્રકાશ કણ છે એ સમજાવતી બે ઘટનાઓ છે. પ્રકાશ કણ છે એ સમજાવતી બે ઘટના છે ફોટો ઇલેક્ટ્રિક અસર. જો તમારે ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજવી હોય તો પ્રકાશને તરંગ તમે લેશો તો નહીં સમજી શકો, પ્રકાશને કણ લેશો તો જ સમજી શકાશે. બીજી અસર છે કોમ્પટન અસર, જે તમારે બાર સાયન્સમાં બહુ ડિટેલમાં નથી, પણ બીએસસી કરશો તો એની અંદર મતલબ તમને ડિટેલમાં ભણવા મળશે. આઈ થિંક બીજા વર્ષમાં આવે છે કદાચ, મને યાદ છે ત્યાં સુધી. ઓકે, તો ફોટો ઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસર છે એને સમજવા માટે પ્રકાશને કણ તરીકે લેવું જરૂરી છે. તો આ આખી છે પ્રકાશની સ્ટોરી. હવે આપણે સમજવું છે વ્યતિકરણ. બરાબર છે? એને આપણે સમજીએ અને એક વખત વિડીયો પોસ્ટ કરીને સ્ટોપ કરીને જોઈ લો, પછી આગળ વધીએ. ત્યાં સુધી બોર્ડ લૂછી નાખો. ઓકે દોસ્તો, હવે આગળ વધીશું આપણે. આગળ મેં તમારી માટે એક સુંદર મજાનો આ વિડીયો છે એ હું તમને બતાવું છું. બરાબર છે? મારા વિડીયોની અંદર બીજો વિડીયો બતાવું છું. બરાબર? ધ્યાનથી જોજો. પહેલા વ્યતિકરણ એટલે શું એ કહી દો. વ્યતિકરણનો સિમ્પલ મિનિંગ છે કે બે તરંગો હોય, બે તરંગોનું ભેગા થવું. બસ સિમ્પલ વસ્તુ છે. બે તરંગો ભેગા થાય જે જગ્યાએ અને જે વસ્તુ ઉત્પન્ન થાય છે એને વ્યતિકરણ કહેવાય.
બે તરંગો પણ ભેગા થઈ શકે અથવા બે કરતા વધારે તરંગો પણ ભેગા થઈ શકે. તો બે કે બે કરતા વધારે તરંગોના સંપાતીકરણના કારણે નિપજતી ભૌતિક અસરને વ્યતિકરણ અથવા ઇન્ટરફરન્સ કહે છે. ઇન્ટરફરન્સ કહે છે. ઓકે, બે કે બે કરતા વધારે તરંગો છે. અને એક વસ્તુ છે, મેં તમને જે પીડીએફ બરાબર છે, બે કે બે કરતા વધારે તરંગોના સંપાતીકરણના કારણે નિપજતી ભૌતિક અસર. હવે દેખો, ભેગા થવાની ક્રિયા આવી હોય શકે. તમને ખબર હશે આ તરંગ છે તો આ શૃંગ કહેવાય, અને આ છે ગર્ત કહેવાય. આ તો ખબર છે ને તમને, શૃંગ અને ગર્ત કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં ક્રેસ્ટ અને ટ્રમ્પ કહેવામાં આવે છે. ટ્રમ્પ નહીં, ટ્રમ્પ ફો 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 છે. તો શૃંગ અને ગર્ત છે, આપણે ગુજરાતીમાં યાદ રાખો સિમ્પલ લેંગ્વેજમાં. હવે જ્યારે તમે એક વસ્તુ દેખો, શૃંગ ઉપર શૃંગ ભેગો થાય તો સરવાળો થાય યસ, ગર્ત ઉપર ગર્ત ભેગો થાય તો એ સરવાળો થાય -5 અને -3, તો -8 થાય, 5 અને 3 તો એ કેટલા થાય, 8 થાય. વેરી ગુડ. તો આ બંનેની અંદર સરવાળો થાય છે એટલે સહાય થાય છે, તો આને સહાયક વ્યતિકરણ કહેવાય. પણ જ્યારે શૃંગ ઉપર ગર્ત ભેગો થાય છે, બરાબર છે, તો 5 ઉપર -3 ભેગો થાય તો એનો મતલબ શૃંગ ઉપર ગર્ત ભેગો થાય તો એમાં વિનાશ થયો કહેવાય, બાદબાકી થઈ કહેવાય, એટલે એને વિનાશક વ્યતિકરણ કહેવામાં આવે છે. અહીંયા આગળ છે સહાયક, એટલે કંઈક સારી વસ્તુ દેખાશે. સારી વસ્તુ એટલે ખરાબ દેખાશે એવું નહીં કહેતો, સારીનો મતલબ એવો છે કે અહીંયા પ્રકાશિત વસ્તુ દેખાશે અને અહીંયા તમને અંધારું દેખાશે, એટલે અપ્રકાશિત વસ્તુ દેખાશે. ઓકે, આટલી થોડી ઘણી તો ખબર પડી ગઈ તમને. હું તમને એક સુંદર મજાનો વિડીયો બતાવું છું, ધ્યાન આપજો. એની બ્રાઇટનેસ તમે વધારી દો એટલે તમને ક્લિયરલી દેખાય. ઓકે, દેખો એક મિનિટ, વોલ્યુમ નથી રાખેલો, દેખજો શાંતિથી. દેખો, એક મતલબ કે પેલું હું મતલબ કે તમે પહેલા જોઈ લો શાંતિથી, હું શું કહેવા માંગુ છું પછી કહું. દેખાય વિડીયો? ફરી એક વાર બતાવું. દેખો, હવે હું તમને સમજાવું કે શું કરે છે. આ જ્યારે ઉપર નીચે કરવામાં આવે છે ત્યારે પાણીમાં તરંગ ઉત્પન્ન થાય છે. આ જ્યારે ઉપર નીચે કરે છે ત્યારે પાણીમાં તરંગ, એક જ્યારે ઉપર નીચે મતલબ કે પેલો જે બોલ છે એ પાણીમાં ઉપર નીચે કરે છે ત્યારે મતલબ કે તરંગો ઉત્પન્ન થાય છે. તો એક તરંગ મતલબ કે ઉત્પન્ન થાય ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. દેખો, આ એક તરંગ ઉત્પન્ન થઈ છે. ઓકે, એક તરંગ છે, ઉદગમ એક જ છે ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે બે ઉદગમ કરવામાં આવે છે, બે ઉદગમ, ત્યારે દેખો આ તરંગો ભેગા થાય છે. તરંગો ભેગા, તો ડિઝાઇન કેવી રચાય છે તમે શાંતિથી જુઓ, શાંતિથી બરાબર જોજો. દેખો, તમને દેખાય છે અમુક ભાગ મતલબ અંધારું દેખાય છે, અમુક ભાગ પ્રકાશિત દેખાય છે. જે પ્રકાશિત છે ત્યાં મતલબ સહાય વ્યતિકરણ થાય છે, જ્યાં અંધારું દેખાય છે ત્યાં અપ્રકાશિત ભાગ. કમ્પ્લીટ, દેખો દેખાતું હશે, દેખો કમ્પ્લીટ પ્રકાશિત ભાગ અને અપ્રકાશિત ભાગ દેખાય. આઈ થિંક ખાવ પડી હશે. વન્સ મોર, એક વાર ફરી જોઈએ, થોડું ક્લિયર કરી નાખો, એકદમ પરફેક્ટલી ફંડા સમજાઈ જશે. દેખો, અમુક ભાગ અંધારું દેખાય છે, અમુક ભાગ પ્રકાશિત દેખાય છે. તો જે અંધારા વાળો ભાગ છે, જ્યાં અંધારા દેખો આ તમને દેખાય છે, તો એ ભાગને મતલબ કે એ અપ્રકાશિત ભાગ છે, પેલો પ્રકાશિત ભાગ છે. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. હજી હું તમને થોડું પછી ડિટેલમાં જાઉં. ચલો, આ વ્યાખ્યા તો સમજાઈ ગઈ, બરાબર છે. હવે ધીમે ધીમે આપણે આગળ વધતા જઈએ છીએ. આને આપણે બતાવ્યું છે, વ્યાખ્યા તમે સમજી ગયા. વ્યતિકરણનો વ્યાખ્યા તમે હવે ક્યારેય નહીં ભૂલો મારા અંદાજે. બે કે બે કરતા વધારે તરંગો છે એના સંપાતીકરણના કારણે નિપજતી ભૌતિક અસર, એને વ્યતિકરણ કહેવાય, બરાબર છે. હવે મારે તમને પ્રકાશ વિશે થોડું સમજાવવું છે. આ તો મેં તમને પાણીની અંદર જે તરંગો ઉત્પન્ન થાય છે એનું વ્યતિકરણ સમજાવ્યું, પણ આપણે હવે પ્રકાશનું વ્યતિકરણ સમજવાનું છે. ધ્યાન આપજો, આપણે હવે મેઇન વસ્તુ આપણી કામની વાત કરીએ, આપણે જે થિયરી ભણવાની છે એની વાત કરીએ, બીજી બિનજરૂરી વાત નથી કરતી. દેખો, અહીંયા એક બલ્બ આપેલો છે,
વેરી ગુડ. આ બલ્બ આપેલો છે, આ બલ્બમાંથી મતલબ કે પ્રકાશ નીકળે છે, બરાબર છે. અહીંયા એક પડદો રાખી દઈએ, આ પડદાની આરપાર પ્રકાશ નથી જઈ શક્યો, નથી જઈ શકતો, ઓકે? એટલે અહીંથી પ્રકાશ અહીં ટ્રાન્સફર નહીં થાય, બરાબર. હવે અહીંયા એક છિદ્ર કરવામાં આવે અને અહીંયા એક છિદ્ર કરવામાં આવે, બંને છિદ્રની સાઈઝ સેમ છે એવું કરવામાં આવે, બરાબર. તો હવે અહીંથી પ્રકાશ બહાર નીકળી શકશે, અહીંથી અહીંથી પણ પ્રકાશ બહાર નીકળી શકશે. અહીંયા એક બીજો પડદો રાખીએ તો શું થશે એ તમને કહું. અહીંથી જે તરંગો બહાર નીકળે હશે એ ધારો કે સમજી લો એક વખત અહીંયા ભેગા થઈ છે, 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 ઓકે. તો ધારો કે માની લો કે અહીંયા આગળ એકદમ પ્રકાશિત ભાગ રચાય છે, પ્રકાશિત ભાગ અહીંયા એકદમ કેવો બે ભાગ રચાય છે, પ્રકાશિત ભાગ. ભાગને આ લોકો શલાકા કહે છે. શું કહે છે? શલાકા, બરાબર છે. ઇંગ્લિશમાં એને ફ્રિંજ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં શલાકા કહેવાય. અહીંયા પ્રકાશિત ભાગ કેમ રચાય છે? આનું શૃંગ અને આનું શૃંગ ભેગું થતું હશે, અથવા આનું ગર્ત અને ગર્ત ભેગું થતું હશે, એટલે સહાયક વ્યતિકરણ થાય અને એટલા માટે અજવાળું રચાતું હશે, એટલે આને કહેવાય પ્રકાશિત શલાકા કહેવાય. અહીંયા આગળ ધારો કે સમજી લો કે શૃંગ ઉપર ગર્ત ભેગું થાય છે, અહીંયા પણ શૃંગ ઉપર ગર્ત ભેગું થાય છે, એટલે અહીંયા અંધારું છે, એટલે અહીંયા અપ્રકાશિત શલાકા રચાતી હશે. અહીંયા પણ અપ્રકાશિત શલાકા, ફરી પાછું અહીંયા પ્રકાશિત શલાકા રચાય છે, ઓકે. તો આવી ઘટના થાય છે. તમે કહેશો સર કઈ રીતે થતી હશે? દેખો હું તમને એની પણ એક ઇમેજ બતાવું. મેં સરસ મજાની એક ઇમેજ ગૂગલ પરથી ડાઉનલોડ કરેલી છે સ્પેશિયલી તમારી માટે, બતાવવા માટે. યસ, દેખો ધ્યાનથી જોયો, ક્લિયર દેખાય છે? પહેલા ઇમેજ બરાબર તમે અભ્યાસ કરો, હું તમને આ ઇમેજ વિશે સમજાવતો જાઉં કે આ શું છે. દેખો, દેખાય છે તમને? આ લાઇટ છે, સોર્સ લખ્યો છે તો એ બલ્બ છે, બરાબર છે. અહીંથી મતલબ કે પ્રકાશના તરંગો નીકળ્યા, અહીંયા બે છિદ્ર રાખ્યા છે, તો અહીંયા આ જે આખું મોટું તરંગ છે એના બે ભાગ થઈ જશે. અડધું તરંગ અહીંથી પસાર થશે, અહીંથી એટલે આ એક તરંગ જ બની જશે પોતે. પહેલા તો આમાંથી જ્યારે પ્રકાશના તરંગને પસાર થવું હશે ત્યારે તરંગ વાંકું વળે છે, આમાંથી તરંગને પસાર થવું હોય તો વાંકું વળે, એટલે વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહેવાય. પછી એ તરંગો છે ભેગા થાય છે, તમે દેખો બરાબર આ અને આ સ્લીટ, એની બરાબર આ સ્લીટ પણ કહેવાય, આ જે જગ્યાઓ છે ને એને સ્લીટ કહેવાય અથવા છિદ્ર કહેવાય અથવા સોર્સ પણ કહી શકાય. તો આ લોકો બરાબર વચ્ચે અહીંયા ભેગા થાય છે ત્યાં તમે દેખો એકદમ બ્રાઇટ ભાગ દેખાય છે, એકદમ વ્હાઇટ કલરનો ભાગ દેખાય, જેને મેં તમને અહીંયા કીધેલું છે ને પ્રકાશિત શલાકા, બરાબર વચ્ચે રચાશે. આ બંનેના બરાબર વચ્ચેથી આ રીતે લંબ દોરો તો એને લંબ દ્વિભાજક કહેવાય. આ બંનેની બરાબર વચ્ચે એટલે દ્વિભાજક થયો અને લંબ દોરો એટલે લંબ દ્વિભાજક પર પ્રકાશિત ભાગ રચાય છે. એની બંને બાજુ અંધારું રચાશે, એની બંને બાજુ અંધારું, પછી એની બંને બાજુ અજવાળું રચાશે, બરાબર. તમે જુઓ બરાબર બંનેની બાજુ અજવાળું. આ ઇમેજ છે, હું તમને પીડીએફ સ્વરૂપે મતલબ કે સોરી આ ઇમેજ હું તમને મોકલી દઈશ, એટલે તમે બરાબર વ્યવસ્થિત અભ્યાસ કરી લેજો, બરાબર છે, ઓકે. અહીં શું લખ્યું છે દેખો, શૃંગ ઉપર ગર્ત આવે, બંનેનો સરવાળો કરે, શૃંગ ઉપર ગર્ત આવે તો મતલબ ઝીરો થઈ જાય, શૃંગ ગર્ત ઉપર ગર્ત અથવા શૃંગ ઉપર શૃંગ આવે તો મેક્સિમમ થઈ જાય. તો જે મેક્સિમમ થાય છે એને મતલબ કે એ ભાગમાં ગર્ત ઉપર ગર્ત અથવા શૃંગ ઉપર શૃંગ થાય છે એને સહાયક વ્યતિકરણ કહેવાય અને ત્યાં પ્રકાશિત ભાગ રચાય અને અહીંયા અંધારું આવે, શૃંગ ઉપર ગર્ત આવે તો. ઇન્ટરફરન્સ પેટર્ન એનો મતલબ થાય વ્યતિકરણની ભાત, ભાત એટલે ડિઝાઇન, દાળ ભાતની, બરાબર છે, ઓકે. ચલો તમને આટલી ખબર પડી હશે, બરાબર, ક્લિયર થયું. હવે ધીમે ધીમે આપણે અને આપણે દાખલા સ્વરૂપે આગળ વધારતા જઈએ, સોરી થિયરી સ્વરૂપે ધીમે ધીમે તમને સમજાવતો જઉં કે આ સ્ટોરી ક્યાંની ક્યાં પહોંચે છે. ધ્યાન રાખજો, જેટલી વસ્તુ હું સમજાવું છું એટલી ખાસ યાદ રાખજો, બાકી બધી કચરો જવા દેજો. એટલું આવડી જશે તો બોર્ડમાં એક અડધો માર્ક્સ તમારો નહીં હલે, એની ગેરંટી છે. હવે દેખો, આ પેલા બે છિદ્રો હતા, પેલા બે છિદ્રો હતા જેમાંથી પ્રકાશ આમ બહાર નીકળીને આ બાજુ પડદા પર ભેગા થાય છે. તો એક વસ્તુ યાદ રાખવાનું,
અને S1 કહેવાનું અને S2 કહેવાનું ઓકે આ શું છે અને S1 S2 ને કહે છે શું તમે લખી શકો છો બરાબર ધ્યાન આપજો S1 અને S2 ને મોટા ભાગે બધા લોકો સ્લિટ કહે છે ઘણા લોકો છિદ્ર પણ કહે છે ઘણા લોકો પ્રકાશનો ઉદ્ગમ પણ કહે છે ઓકે પણ ઉદ્ગમ ના કહેતા હું માનું છું સ્લિટ અથવા છિદ્ર ચલેગા આ બંને વચ્ચેનો જે અંતર છે એને સ્મોલ ડી કહેવામાં આવે છે ઘણા લોકોને એ પણ કહે છે પણ આપણે ડી તમે દેખો સિમ્બોલ કોઈ પણ લઈ શકો સિમ્બોલમાં કંઈ લૂંટાઈ નથી જવાનું પણ જે સૌથી વધારે ફેમસ થયેલો સિમ્બોલ હોય એ લો તો મતલબ કે શિક્ષકને પણ યાદ હોય તો સ્મોલ ડી શું છે તો અહીંયા તમે લખી શકો છો બે સ્લિટ વચ્ચેનું અંતર બે સ્લિટ વચ્ચેનું અંતર આ બરાબર યાદ રાખજો વેરી ગુડ સ્મોલ ડી શું છે S1 અને S2 વચ્ચેનું અંતર એટલે બે સ્લિટ વચ્ચેનું અંતર પછી આ કેપિટલ ડી શું છે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર પડદો કૌંસમાં તમે લખી શકો છો સ્ક્રીન ઇંગ્લિશમાં સારું લાગશે તો સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર એને કેપિટલ ડી કહેવાય ધ્યાન આપજો સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર છે વેરી ગુડ હવે દેખો અહીંયા જે મતલબ બલ્બ હતો એ બલ્બમાંથી પ્રકાશ અહીંથી નીકળે છે અહીંથી આવે છે તો બંનેમાંથી નીકળતો પ્રકાશ છે એનો ઉદ્ગમ એનો સોર્સ તો એક જ છે તો બંને પ્રકાશની જે તરંગ લંબાઈ હશે તરંગ લંબાઈ લેમડા એ તો સમાન હશે તો લેમડાનો મતલબ શું છે આપાત પ્રકાશની તરંગ લંબાઈ આપાત પ્રકાશની તરંગ લંબાઈ આ ખાસ ધ્યાન રાખજો આપાત પ્રકાશની તરંગ લંબાઈ વેરી ગુડ હવે ચલો આટલી સ્ટોરી તમને સમજાઈ ગઈ આ બંનેની બરાબર વચ્ચે એટલે આના બે ભાગ કરેલો એને દ્વિભાજક કહેવાય અને આ જે ભાગ છે આને અડધું કાપી નાખો એટલે આ દ્વિભાજક થયો પણ આ લંબ સ્વરૂપે છે એટલે આને લંબ દ્વિભાજક કહેવાય અહીંયા તમે કંઈ પણ નામ આપી શકો છો ઓ આપી શકો ઈ આપી શકો પી આપી શકો આપણે અહીંયા ઓ નામ કરીશું આને કહેવામાં અહીંયા છે ને એકદમ અજવાળું રચાશે આ બંનેના લંબ દ્વિભાજક પર હંમેશા અજવાળું હશે અને અજવાળું એટલે પ્રકાશિત શલાકા એટલે એને કહેવામાં આવે છે મધ્યસ્થ પ્રકાશિત શલાકા આ મગજમાં ફિટ કરી નાખજો મધ્યસ્થ પ્રકાશિત શલાકા રચાશે ઓકે આ કન્ફર્મ આટલું ક્લિયર થઈ ગયું એક વખત જુઓ પછી આગળ વધીએ આ બધા મેં તમને અત્યાર શું શીખવાડે બધા સિમ્બોલ શીખવાડે સ્મોલ ડી શું છે બે સ્લિટ વચ્ચેનું અંતર કેપિટલ ડી શું છે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર લેમડા શું છે પ્રકાશની તરંગ લંબાઈ છે બંનેના લંબ દ્વિભાજક પર પડદા પર શું રચાય છે અજવાળું એટલે પ્રકાશિત ભાગ એટલે પ્રકાશિત શલાકા એટલે એને કહેવાય મધ્યસ્થ પ્રકાશિત શલાકા ત્યાં હંમેશા કયું વ્યતિકરણ થાય છે સહાયક વ્યતિકરણ ઓકે આટલો કન્સેપ્ટ આપણે સમજ્યા વેરી ગુડ ધીમે 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 આગળ લઈ જઉં છું ધ્યાન આપજો હવે અહીંયા આગળ S1 છે અહીંયા આગળ S2 છે વેરી ગુડ બંનેની બરાબર વચ્ચે અહીંયા લંબ દ્વિભાજક દોરી નાખો આ પડદો છે સ્ક્રીન છે હવે આ તો બધું યાદ રહી ગયું ને બે સ્લિટ વચ્ચેના અંતરને શું કહેવાય સ્મોલ ડી સ્લિટ અને પડદા વચ્ચેના અંતરને શું કહેવાય કેપિટલ ડી અહીંયા શું આવે મધ્યસ્થ પ્રકાશિત શલાકા તમે કહેશો બધું એનું એ જ સમજાયું કંઈક નવું કરીએ ઓકે અહીંયા આ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે તો કે લેમડા આ પ્રકાશની તરંગ લંબાઈ લેમડા અહીંયા બંને ભેગા થાય છે ઓકે તો અહીંયા કોઈક શલાકા રચાતી હશે કોઈક શલાકા રચાતી હશે કાં તો પ્રકાશિત કાં તો અપ્રકાશિત ધારો કે સમજી લો કે અહીંયા બીજા નંબરની પ્રકાશિત શલાકા રચાય છે બીજા નંબરની પ્રકાશિત શલાકા ચલો આપણે એનમી કહી દઈએ એનમી પ્રકાશિત શલાકા રચાય છે ઓકે તો હવે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી આ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે લેમડા એ તો સેમ જ હશે લેમડા હવે આ જે અંતર છે એને કહેવામાં આવે છે એક્સ કહેવામાં આવે છે આ એક્સ શું છે તમને કહું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી જે તે શલાકાનું અંતર ધ્યાન આપજો આ એક્સ એન શું છે અહીં તમે બીજી પ્રકાશિત શલાકા હોઈ શકે ત્રીજી હોઈ શકે ચોથી હોઈ શકે પાંચમી હોઈ શકે કે અપ્રકાશિત શલાકા પણ હોઈ શકે પણ એક્સન છે શું તો મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી જે તે શલાકાનું અંતર જે તે શલાકાનું અંતર આ ખાસ યાદ રાખવું ઓકે ચલો આ થઈ ગયું હવે
અહીંથી અહીંયા જે અંતર કપાય છે, ધારો કે R1 છે, અહીંથી અહીંયા જે અંતર કપાય છે પથ લંબાઈ R2 છે. તમે મને વિચારી કહો કે R1 મોટા લાગે છે કે R2, તો સ્વાભાવિક રીતે મને R2 મોટા લાગે છે, તમને પણ R2 જ લાગતા હશે. ધારો કે સમજી લો કે આ 10 મીટર હોય અને આ ધારો કે 12 મીટર હોય, તો મતલબ બંને વચ્ચેનો પથ તફાવત કેટલો થયો? 12 - 10. તો આ શબ્દ યાદ રાખજો, પથ તફાવત, પાથ ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ R2 - R1. ઓકે, આના સૂત્રો મેં તમને 4 કીધેલા છે, એ સાબિત કરવાની કોઈ જરૂર નથી, બરાબર છે? એને યાદ રાખી શકાય છે, સાબિત કરતા પણ આપણને આવડે છે, પણ અત્યારે જરૂર નથી, બોર્ડ પૂરતું. ચલો આ કમ્પ્લીટ ક્લિયર. હવે ધીમે ધીમે હજી એક સ્ટેપ આપણે આગળ જઈએ. હવે શું કરીશું આપણે, જે પદ તફાવત છે, પહેલા હું તમને એક બીજી વસ્તુ સમજાવી દઉં. દેખો, IS1 IS2 બંને બે સ્લીટ વચ્ચેનું અંતર, એને સ્મોલ ડી કહેવાય. તમે કહેશો હવે તો ગોખાઈ ગયું, વેરી ગુડ. આ આપણે બંને વચ્ચેનું અંતર છે, આ શું છે? લંબ દ્વિભાજક છે. આ શું છે? તમે કહેશો પડદો છે. કૌંસમાં ઇંગ્લિશમાં સ્ક્રીન લખશો તો વર્ટ પડશે. ઓકે, અહીંયા ઓ બિંદુ આવશે, ત્યાં સાહેબ શું રચાય? મધ્યસ્થ પ્રકાશિત શલાકા, એ પણ આવડે છે, ક્યાં વાત છે. પછી સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર, એને કેપિટલ ડી કહેવાય. ઓકે, વેરી ગુડ. હવે તમે કહેશો અહીંથી એક પ્રકાશ મતલબ કે નીકળે છે અને અહીંથી પ્રકાશ નીકળે છે, બંનેની તરંગ લંબાઈ લેમ્બડા સેમ હોય છે, વેરી ગુડ. ઓકે, અને અહીંયા ભેગા થાય છે, અહીંયા એનમી પ્રકાશિત અથવા અપ્રકાશિત શલાકા રચાય છે. પ્રકાશિત અથવા અપ્રકાશિત શલાકા રચાય છે, અને મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી જે તે શલાકાનું અંતર, એને એક્સેન કહેવામાં આવે છે. ટૂંકમાં તમે બધા પદ બોલી ગયા. હવે મારે શું શીખવાડું? એક નવી વસ્તુ. તમે કહેશો એક વસ્તુ ભૂલી ગયા સાહેબ, અહીંયા R1 આવે છે, R2 આવે છે, હા એ પણ ખબર પડી ગઈ. હવે તમે દેખો, આ જે બિંદુ છે, બે સ્લીટ વચ્ચેનું જે મધ્ય બિંદુ છે, એને તમે જે તે શલાકાને જોડી દો. જે તે શલાકા, જે તે શલાકા એટલે ધારો કે 5મી પ્રકાશિત શલાકા હોય તો એની સાથે જોડી દો. અને આ લંબ દ્વિભાજક, બંને વચ્ચે જે ખૂણો રચાય છે એને કહેવામાં આવે છે થીટા, કહેવામાં આવે છે થીટા. હવે તમે એક વસ્તુ વિચારો, 5મી પ્રકાશિત શલાકા અહીંયા હોય અને બીજી પ્રકાશિત શલાકા હંમેશા અહીંયા હોય, આની અંદર હોય, તો મને એક વસ્તુ કહો, થીટા છે, થીટા, થીટાને કહેવામાં આવે છે કોણીય અંતર. શું કહેવાય? કોણીય અંતર, અથવા કોણીય પહોળાઈ કહેવાય. તો કોણીય અંતર કોનું વધારે હશે, 5મી પ્રકાશિત શલાકાનું કે બીજી પ્રકાશિત શલાકાનું? તો સ્વાભાવિક વસ્તુ છે, બીજા માટે તો ઓછું હશે, 5મા માટે વધુ હશે, ખબર પડે થીટા શું છે, સમજી ગયા, બરાબર. હવે તમને એક વસ્તુ શીખવાડી દઉં, ધ્યાન રાખજો. પથ તફાવત છે, એના 4 સૂત્રો યાદ રાખવાના છે, એ આના આગળના વિડીયોમાં મેં ચર્ચા કરેલી છે. પથ તફાવત એટલે R2 - R1, અથવા બીજું આવે છે D sin θ, અથવા ત્રીજું આવે છે D tan θ, અને એક ચોથું આવે છે, ખાસ ધ્યાન રાખજો, સ્મોલ ફેમિલી ઉપર, X d / D. એક્સ એટલે શું? મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી જે તે શલાકાનું અંતર, સ્મોલ ડી એટલે બે સ્લીટ વચ્ચેનું અંતર, કેપિટલ ડી એટલે સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર. તો 4-4 સૂત્રો છે, પથ તફાવતના છે, એ મગજમાં ફિટ કરી નાખજો. ઓકે, આના ઉપરથી આપણે આગળ હવે બિલ્ડિંગ બનાવીશું, કમ્પ્લીટ. ચલો આગળ વધીશું. હવે મારે તમને શું સમજાવવું છે એ તમને કહું. ધીમે ધીમે આપણે બધા ફંડા ક્લિયર કરતા જઈએ છીએ, થોડું ધ્યાન આપજો તો બહુ જ મજા આવશે તમને. હવે સૂર્યપ્રકાશના લીધે મજા નથી આવતી, ચલો ચાલશે. અહીંયા ધ્યાન આપજો, આ ધારો કે સમજી લો કે S1 છે, આ S2 છે, આ પડદો છે. તમે કહેશો બધું હવે ખબર છે અમને, ઓકે હવે બહુ ડિટેલ બની જાય. અહીંથી જે પ્રકાશ નીકળે છે એની તીવ્રતા છે, એની તીવ્રતા ધારો કે I1 છે, અહીંથી જે પ્રકાશ નીકળે છે એની તીવ્રતા I2 છે, લગભગ એ બંને સમાન હશે. કેમ કે અહીંયા જે બલ્બ હતો એ બલ્બમાંથી અહીંયા પ્રકાશ છે અને અહીંયા પ્રકાશ પહોંચે છે, બંને અંતર સેમ છે, બંને છિદ્રની સાઈઝ સેમ છે, તો બંનેની તીવ્રતા પણ કેવી હશે? સેમ જ હશે. તો તીવ્રતાને આપણે I' કહી દઈએ, આની તીવ્રતા I' I'
તો અહીંયા પરિણામી તીવ્રતા છે, પરિણામી તીવ્રતા એનું સૂત્ર શું છે? તો એ ખાસ ધ્યાન રાખજો, આઈ બરાબર આઈ જીરો કોસ સ્ક્વેર કે આર ટુ માઇનસ આર વન બાય ટુ, અને અહીંયા છગડીયો કૌંસ કરવાનો. હકીકતમાં તમે એક વસ્તુ વિચારો, આ જે પાછળનું પદ છે ને આખું થીટા છે. દેખો તમને થોડું હજી સારી રીતે લખી આપું, તમને આમ ખબર પડે અને ઇન્ટરેસ્ટ આવે એ રીતે. આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઝીરો કોસ સ્ક્વેર, જે બ્લેક પેનથી લખીશ ને એ આખો ખૂણો છે, એને તમે થીટા કહી શકો છો, કે આર ટુ માઇનસ આર વન બાય ટુ છે. આવું છે, સમજણ પડી હશે. આ તીવ્રતાનું સૂત્ર છે. આમ આપણે જયાબેનનો ઉપયોગ કરીએ, જ્યાં તો જ્યાં આઈ ઝીરો છે, આઈ ઝીરો એ શું છે? તો આઈ ઝીરો ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર આઈ ડેશ છે. આ બહુ ઓછા લોકોને ખબર પડે છે. એન સ્ક્વેર આઈ ડેશ એટલે શું? એન નો મતલબ શું છે? તરંગોની સંખ્યા જે અહીંયા ભેગા થાય છે. કેટલા તરંગો ભેગા થાય છે? બે. તો અહીંયા બે લખો, તો બે નો સ્ક્વેર કેટલો થશે? ચાર. અને દરેકની મતલબ કે દરેકની તીવ્રતા, તો એ તીવ્રતા કેટલી છે? આઈ ડેશ. તો જવાબ શું આવે છે? ફોર આઈ ડેશ. જૂના સિલેબસમાં એક દાખલો હતો, એમાં ત્રણ તરંગો ભેગા થતા હતા, તો અહીંયા ત્રણ મૂકો તો અહીંયા નવ આઈ ડેસ આવે છે. ખબર પડી? તો આ આઈ ઝીરો શું છે એ તમને ખબર પડી હશે. આઈ થિંક કમ્પ્લીટ બરાબર છે. ઓકે, તો આઈ બરાબર આઈ ઝીરો કોસ સ્ક્વેર કૌંસમાં કે આર ટુ માઇનસ આર વન બાય ટુ છે એ શું છે? તો આ જે આઈ છે એ શું છે? અહીંયા જે પ્રકાશ ભેગો થાય છે એની તીવ્રતાનું સૂત્ર છે. એની તીવ્રતાનું સૂત્ર બસ મગજમાં ફિટ કરી નાખો કે વ્યતિકરણની ઘટનામાં જ્યારે બે પ્રકાશ ભેગા થાય છે ત્યારે એની પરિણામી તીવ્રતાનું સૂત્ર શું છે? આઈ બરાબર આઈ ઝીરો કોસ સ્ક્વેર કૌંસમાં કે આર ટુ માઇનસ આર વન બાય ટુ. ઓકે, ડન, બરાબર છે. હવે આમાં શું થશે એ તમને કહું. હવે સ્ટોરી શું છે? હવે ભણવાની મજા આવશે તમને. દેખો આ જે સૂત્ર છે, આઈ બરાબર આઈ ઝીરો કોસ સ્ક્વેર, અહીંયા આવે છે કે આર ટુ માઇનસ આર વન બાય ટુ. એ તમે એક વસ્તુ વિચારો, જો તમારે સહાયક વ્યતિકરણ કરવું હોય, સહાયક વ્યતિકરણ, જો સહાયક વ્યતિકરણ થાય તો થાય શું એ તમને કહું. સહાયક વ્યતિકરણની અંદર હજી પેલી થિયરી આવી નથી, બસ હું તમને આ બેઝિક વસ્તુ સમજાવી દઉં ને, પછી પેલી જે બે મોસ્ટ ટાઈપની થિયરી છે હું તમને ચલાવી દઉં છું. એ બેમાંથી 100% એક પૂછાશે એવું મને પૂરેપૂરો વિશ્વાસ છે. બંને પ્રબળ દાવેદારી ધરાવે છે આ વર્ષે. એમાં જે બીજા નંબરની થિયરી છે ગયા વર્ષે બોર્ડમાં પૂછાઈ 2019માં, તો સહાયક, સોરી 2020માં, સહાયક વ્યતિકરણ છે એની શરત શું, એ શું છે તમને કહું. દેખો સહાયક વ્યતિકરણ થાય ત્યારે શૃંગ ઉપર શૃંગ રચાય, તો ગર્ત ઉપર ગર્ત રચાય, તો સરવાળો થાય, એટલે તીવ્રતા મેક્સિમમ બને કે મિનિમમ? તો મેક્સિમમ. તો આ સૂત્રમાં તીવ્રતા મેક્સિમમ બનાવી હોય તો કોસની કિંમત કેટલી આવે? તો મેક્સિમમ બને. કોસની કિંમત 1 આવે તો માઇનસ 1 આવે, કેમ કે સ્ક્વેર છે એટલે માઇનસ 1 આવશે તો પ્લસ 1 થઈ જાય. તો કોસની કિંમત પ્લસ ઓર માઇનસ 1 જવાબ આવે એટલે તીવ્રતા કેવી થઈ જાય? મેક્સિમમ. તો તીવ્રતા આઈ બરાબર કેટલી થઈ જાય? આઈ ઝીરો. તો તીવ્રતા આઈ બરાબર આઈ ઝીરો કરવી હોય તો જે પાછળનું પદ છે કોસ સ્ક્વેર કૌંસમાં કે આર ટુ માઇનસ આર વન બાય ટુ, અને અહીંયા શું આવે છે? ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1 જવાબ આવવો જોઈએ. ટૂંકમાં કોસનો જવાબ કેટલો આવવો જોઈએ? 1. તો કોસનો જવાબ 1 લાગવો હોય તો હવે તમે એક વસ્તુ વિચારજો, ધ્યાન આપજો. હું શું કહું છું? કોસ થીટા અહીંયા 0, અહીંયા 90, અહીં 270, અહીંયા 180, 270 અને 360, બરાબર? સમજજો, હું એકદમ ડિટેલમાં પરફેક્ટલી સમજાવું છું. કોસની કિંમત 1 થી ચાલુ થાય, 1 0, આ 1 છે તો માઇનસ 1, આ માઇનસ 1 છે પ્લસ 1, આ 0 છે તો 0. આ તો તમને આવડતું હશે કદાચ. સાઈનની કિંમત 0 થી 1 હોય, કોસની કિંમત 1 થી 0 હોય. આ થઈ ગયું. હવે દેખો કોસની કિંમત 1 ક્યારે ક્યારે આવે છે? આ ત્રણ કિસ્સામાં. તો અહીંયા ખૂણો 0 છે, અહીંયા ખૂણો કેટલો છે? પાઈ છે. અહીં કેટલો છે? 2 પાઈ. બરાબર ધ્યાન આપજો, ખૂણો કેટલો છે? 0.
ખૂણો કેટલો છે પાઈ, ખૂણો કેટલો છે 2 પાઈ. તમે આને એક કામ કરો, આની બાજુમાં પાઈ લખી દો તો એ 0 નો 0 જ કહેવાય ને, 0 પાઈ તો પણ 0 બની જાય, 0 * પાઈ. આ 1 પાઈ, આ કેટલા પાઈ 2 પાઈ, પછી આવે 3 પાઈ, પછી કેટલા આવે 4 પાઈ. તો આનો મતલબ શું છે, ગણિત વડે તરત ખાવ પડી જશે કે cos ની કિંમત છે cos થીટા, એમાં થીટા ની કિંમત છે એ તમે n પાઈ લેશો, n પાઈ, n પાઈ એટલે શું, n ની કિંમત 0 લો, n ની કિંમત 1 લો, n ની કિંમત 2 લો, n ની કિંમત 3 લો, ગમે તે લો, તો cos નો જવાબ કેટલો આવવા, તો મતલબ આ જે ખૂણો છે ખૂણો એના બરાબર શું લેવાનું છે તમારે n પાઈ. તો k r2 - r1 / 2 is equal to n પાઈ. ધ્યાન રાખજો, બગડો પહેલી બાજુ, પહેલી બાજુ ફેંકી દો તો શું થઈ જશે 2n પાઈ, k r2 - r1 થશે. કે શું છે, કેનો મતલબ શું છે એ ઘણાને ખબર નહીં હતી, એ તમને પરફેક્ટ ખબર હોવી જોઈએ. 11માં ધોરણમાં તરંગવાળા ચેપ્ટરમાં આવતો હતો, કેનો મતલબ છે તરંગ સદિશ. ધ્યાન આપજો, કેનો મતલબ થાય તરંગ સદિશ, અથવા એને કહેવામાં આવે છે પ્રસરણ અચળાંક, કહેવામાં આવે છે પ્રસરણ અચળાંક. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે પ્રોપોગેશન કોન્સ્ટન્ટ, પ્રોપોગેશન કોન્સ્ટન્ટ. ઓકે, આ બધું તમને ખબર હોવી જોઈએ. પ્રોપોગેશન કોન્સ્ટન્ટ મતલબ શું છે સાહેબ એ સમજાવો, બાકી બધું તો ખબર છે. ઓકે ચલો એ તમને કહું, આ એક સર્કલ કમ્પ્લીટ કરો, તો સર્કલમાં તમે એક કામ કરો, અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા ચાલો તો કેટલો ખૂણો બને 90. તમે કે સાતો આવડે છે, તો આખું સર્કલ ફરો તો કેટલો ખૂણો થાય 360. આ નીચેનો ભાગ કાપીને તમે અહીંયા જોડી દો તો શું બની જાય, એક આખું તરંગ બની જાય. હા, તો હવે મારે ખાલી તમને એક સિમ્પલ વસ્તુ સમજાવી છે કે કોઈ પણ એક તરંગ હોય તો અહીંથી ચાલુ કરીને અહીંયા પૂરું થાય ત્યારે ખૂણો 0 માંથી કેટલો થાય છે 2 પાઈ, અને કેટલું અંતર કપાય છે આને તરંગની લંબાઈ કહેવાય લેમ્બડા. તો દેખો, લેમ્બડા જેટલું અંતર કાપો છો તો ખૂણો કેટલો આગળ વધે છે 2 પાઈ જેટલો, તો એકમ લંબાઈ દીઠ કેટલો ખૂણો આગળ વધે તમે કહેશો ખબર ના પડી. લેમ્બડા જેટલા અંતરમાં 2 પાઈ જેટલો, 2 પાઈ રેડિયન જેટલો ખૂણો કપાય છે, એટલે 2 પાઈ રેડિયન જેટલો ખૂણો એડ થાય છે, તો એકમ લંબાઈ દીઠ કેટલો એડ થાય ખૂણો, તો 1 / 2 પાઈ / લેમ્બડા. તો k નું સૂત્ર છે 2 પાઈ / લેમ્બડા. આવો રેડિયન છે, આ મીટર છે, એટલે આનો એકમ આવે રેડિયન પ્રતિ મીટર. ઓકે, k નું સૂત્ર લખી નાખો 2 પાઈ / લેમ્બડા, R2 - R1 is equal to 2n pi. તો 2 pi 2 pi કેન્સલ થઈ ગયા, તો જવાબ શું આવે છે, R2 - R1 is equal to n lambda. આ n lambda જવાબ આવે, આ ખાલી n lambda યાદ રાખજો, દેખો n lambda બરાબર છે. હવે આ જ સ્ટોરી છે હું વિનાશક વ્યતિકરણ માટે કરું, ધ્યાન આપજો. તમે કહેશો કઈ ખબર ના પડે, હું વસ્તુ ઉપરથી ગઈ, એ થોડી ધીરજ રાખો, હું તમને યાદ કરાવી દઈશ, ચિંતા ના કરો, ખાલી અત્યારે સમજી લો થોડું ઘણું. વિનાશક વ્યતિકરણ છે એમાં તીવ્રતા, શૃંગ ઉપર ગર્ત ભેગું થાય એટલે બાદબાકી થાય, વિનાશ થઈ જાય એટલે તીવ્રતા 0 થઈ જાય, તો I બરાબર 0 આવી જાય. તો મતલબ કે આના બરાબર 0 જવાબ ક્યારે આવે, જ્યારે આ આખું પદ છે એનો જવાબ કેવો આવતો હશે, 0 આવતો હશે. cos k r2 - r1 / 2 આનો જવાબ કેટલો આવે, 0 આવે ત્યારે. હવે આનો જવાબ 0 લાવવા માટે આ પાછળનો જે એંગલ છે એ કેટલો આવવો જોઈએ એ તમને કહું, તો પાછું યાદ કરો, cos થીટા is equal to 0 90 180 270 360. ઓકે, 1 થી 0 હતું, આ 1 છે તો -1, આ -1 છે તો +1, આ 0 છે તો -0, પણ -0 તો હોય નહીં. 0 બે જગ્યાએ આવે છે, 90 અને 270 માં. તો 90 એટલે શું કહેવાય, પાઈ / 2. 270 એટલે શું કહેવાય, 90 ને કેટલા વડે ગુણો તો 270 આવે, 9 તરી 27, તો 3 વડે, આને 3 વડે ગુણવાનો, તો આને પણ 3 વડે ગુણો, તો 3 પાઈ / 2. ઓકે, ડાયરેક્ટ યાદ રહી ગયું બરાબર છે, 3 વડે ગુણો તો આ બને, તો એમનો મતલબ આને પણ 3 વડે ગુણી નાખો બરાબર, તો પાઈ / 2 3 પાઈ / 2. તો હવે તમે દેખો, પાઈ / 2 તો બંનેમાં છે, અહીંયા 1 છે, અહીંયા 3 છે, તો આગળ શું હશે, 5 હશે, આગળ શું હશે, 7 હશે. તો આનો મતલબ શું છે કે જો તમારે 0 જવાબ લાવવો હોય, 0 જવાબ, cos થીટા is equal to 0 જવાબ લાવવો હોય, તો ખૂણાની કિંમત કેટલી હોવી જોઈએ, તો ખૂણાની કિંમત પાઈ / 2 તો હોવી જ જોઈએ, પણ આગળ તમારે એકી સંખ્યા લાવવાની. એકી સંખ્યા એટલે શું, 1 3 5,
તો એકી સંખ્યા લાવવાના બે નિયમ છે 2n + 1 અથવા 2n - 1 માઇનસ વાળું લો તો n ની કિંમત 1 થી સ્ટાર્ટ કરવાની પ્લસ વાળું લો તો 0 થી સ્ટાર્ટ કરવાની તો અહીં આપણે પ્લસ વાળું લઈએ આપણે બુકમાં પ્લસ આપ્યું છે એટલા માટે માઇનસ લેશો તો કંઈ લૂંટાઈ નહીં જાય ડોન્ટ વરી ઓકે તો 2n + 1 ખાલી n ની કિંમત પહેલા 1 થી સ્ટાર્ટ કરવી પડે એમાં 0 થી n ની કિંમત 0 લો 2 * 0 0 તો મતલબ 0 + 1 1 આવશે પછી અહીંયા તમે 2 લેશો તો 2 દૂજ અહીંયા દેખો તમે ધારો કે 0 લેશો તો 1 જવાબ આવે અને 1 લેશો તો 2 * 2 2 * 3 આવશે 2 લેશો તો 5 આવશે 3 લેશો તો 7 આવશે આ રીતે 1 3 5 7 જવાબ આવે છે તો એનો મતલબ કે cos ની કિંમત 0 લાવી હોય તો ખૂણો કેટલો લેવો પડે બસ મારે એટલી ચર્ચા કરવી છે તો 2n + 1 અને અહીંયા આવે છે π / 2 k ની જગ્યાએ શું આવશે 2π / લેમ્ડા શું આવશે 2π / લેમ્ડા હવે પડી 2n + 1 π / 2 આ π π કેન્સલ પછી હવે શું થશે આ 2 છે બગડો નીચે જશે એટલે નીચે શું થશે 4 બરાબર છે અને લેમ્ડા ક્યાં જશે ઉપર તો અહીંયા મતલબ લેમ્ડા આવશે તો 2n + 1 લેમ્ડા / 4 જવાબ આવશે આઈ થિંક તમને ખબર કદાચ મેં ભૂલ કરી છે એક મિનિટ હા ભૂલ કરી દેખો આટલી વસ્તુ થઈ ગઈ પછી હવે શું થશે 2 2 ઉડી જશે તો અહીંયા આવશે 2n + 1 અને પાઈ આવશે r2 - r1 k ની જગ્યાએ 2π / લેમ્ડા π π કેન્સલ લેમ્ડા આ બાજુ 2π નીચે તો મત સોરી 2 નીચે તો અહીં જવાબ આવશે લેમ્ડા / 2 આવો જવાબ આવશે હવે બધી વસ્તુ તમને સિમ્પલ રીતે યાદ કરાઈ દઉં ચાલો આ બધું મેં તમને અન્ડરસ્ટેન્ડ કરાવ્યું આ તમને માથામાં જાય તો ઠીક છે ના જાય તો કંઈ વાંધો નહીં મને કોઈ પ્રોબ્લેમ નથી અને તમને પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય થિયરી લખવામાં ખાલી હવે કહું છું એક ખાસ યાદ રાખજો દેખો હવે હું તમને થિયરી શીખવાડું છું થિયરી શું છે તમને કહું મોસ્ટ ટાઈમ થી થિયરી આ વખતે મને પૂછાવાની પૂરી શક્યતા આ જ લાગે છે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની ફક્ત શરતો લખો સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની ફક્ત શરતો લખો આવું તમને બોર્ડમાં પૂછાઈ જાય 3 માર્ક્સમાં તો ના પૂછાય લગભગ પણ 2 માર્ક્સમાં પૂછાઈ જાય તો તમારે શું કરવાનું એ તમને કહું દેખો તમને સિમ્પલ ટેકનિક કહી દઉં પથ તફાવત અને આ છે કડા તફાવત આ પણ પથ તફાવત આ કડા તફાવત બરાબર સહાયક વ્યતિકરણની અંદર કઈ કઈ વસ્તુ થાય છે તમને કહું સહાયક વ્યતિકરણની અંદર તીવ્રતા છે એ મેક્સિમમ બનશે અને પ્રકાશિત શલાકા રચાશે અહીંયા તીવ્રતા મિનિમમ એટલે કે શૂન્ય બનશે અને અપ્રકાશિત શલાકા રચાશે હવે મેઇન ટેકનિક કહું સહાયક વ્યતિકરણમાં જે પથ તફાવત છે પથ તફાવત એ કેટલો મળે છે n લેમ્ડા બસ આ એક શબ્દ તમે યાદ રાખી લો ને તો હું તમને બાકી ત્રણે ત્રણ ખાના પૂરતા શીખવાડી દઉં અને આના ઉપરથી પછી તમને વાક્ય બનાવતા શીખવાડી દઉં સહાયક વ્યતિકરણમાં પથ તફાવત n લેમ્ડા આવે છે આ એક શબ્દ ખાલી યાદ રાખવાનો છે હવે તમને એક સુંદર મજાની વસ્તુ કહું કે આ તરંગની જે ટોટલ લંબાઈ છે એને તમે લેમ્ડા કહો છો તરંગની લંબાઈને શું કહેવાય લેમ્ડા તરંગની જે લંબાઈ છે એને તમે એટલે વિડિયો ચાલુ છે કે બંધ એવું જોતો હતો બંધ હોય તો પછી ઊંચા થઈ ગયા તો દેખો તરંગની જે લંબાઈ છે લંબાઈ એને લેમ્ડા કહેવાય આ લેમ્ડા જેટલું અંતર કપાય ત્યારે કેટલો ખૂણો કપાય છે 0 π / 2 180 3π / 2 એટલે 270 અને 2π એટલે 360 તો લેમ્ડા બરાબર શું આવે છે 2π બસ તો લેમ્ડા ની જગ્યાએ તમારે 2π લખી શકાય એવું યાદ રાખજો તો હવે જ્યારે કડા તફાવત શબ્દ આવે તો લેમ્ડા ની જગ્યાએ શું લખી નાખવાનું 2π તો લેમ્ડા ની જગ્યાએ તમે શું લખશો 2π તો કડા તફાવત કેટલો આવે 2πn સહાયક વ્યતિકરણમાં પથ તફાવત n લેમ્ડા અને કડા તફાવત 2π n આવે આ ગોકોલ જરૂર નથી લેમ્ડા જગ્યાએ 2π મૂકો જવાબ આવી ગયો વિનાશક વ્યતિકરણમાં જે આ n લેમ્ડા સૂત્ર હતું ને હવે એમાં શું કરવાનું દેખો n અને લેમ્ડા છે તો નીચે પણ 2 વડે ગુણી નાખો અને ઉપરે 2 વડે ગુણી નાખો આટલું તમને આવડી જાય કે નહીં પછી પરીક્ષામાં એક વસ્તુ યાદ કરવાનું કે સાહેબે કીધું તો કે એકી સંખ્યા આવે એકી સંખ્યા માટે શું લાવવાનું 2n + 1 તો સૂત્ર બની ગયું દેખો 2n + 1 લેમ્ડા / 2 તો વિનાશક વ્યતિકરણમાં પથ તફાવત કેટલો હોય છે 2n + 1 લેમ્ડા / 2 2n + 1 લેમ્ડા / 2 હવે લેમ્ડા ની જગ્યાએ ખાલી શું લખવાનું છે 2π તો બાકી બધું એમ ને એમ લખી દઉં છું
ખાલી લેમડા ની જગ્યાએ શું લખો છો 2 પાઈ તો તમારો 2 2 ઉડી જશે તો 2 2 ઉડી જાય તો જવાબ શું આવે છે ખાલી 2n + 1 પાઈ બોલો ખબર પડી કે ન પડી કમ્પ્લીટ એક વખત ચલો ફરી સમજાઈ દઉં તમને એટલે આવડી જાય અને પછી હું તમને કઈ રીતે બોર્ડ માં થિયરી લખવી એ શીખવાડી દઉં પેમ્પલેટ પર બતાવું કે મેં કઈ રીતે લખેલું છે સહાયક વ્યતિકરણમાં પદ તફાવત n લેમ્ડા છે એક વસ્તુ યાદ રાખશો તો બાકીની ત્રણ વસ્તુ આવડી જશે લેમ્ડા બરાબર કેટલો ખૂણો લખી શકાય 2 પાઈ તો જ્યારે કડા તફાવતની વાત આવે ત્યારે લેમ્ડાની જગ્યાએ 2 પાઈ લખી નાખો ઓકે પછી જ્યારે વિનાશક વ્યતિકરણ આવે તો એમાં પથ તફાવત કેટલો લખો તો n અને લેમ્ડા છે તો એને નીચે 2 વડે ગુણી નાખવાનું અને 2 વડે ઉપર ગુણી નાખવાનું એટલે 2 વડે ગુણો 2 વડે ભાગો એનો મતલબ એવો થાય પણ આગળ એકી સંખ્યા આવે છે એટલે 2n + 1 કરવું ઓકે પછી અહીં લેમ્ડા ની જગ્યાએ તમે 2 પાઈ લખશો 2 પાઈ તો 2 2 ઉડી જશે તો જવાબ શું આવે છે દેખો 2n + 1 અને અહીંયા 2 પાઈ લખશો એટલે 2 2 ઉડી જશે તો જવાબ આવે છે 2n + 1 અને અહીંયા આવે છે પાઈ ખબર પડી હશે તમને આ બધાની અંદર n ની કિંમત કેટલી લેવાની છે 0 1 2 અને ધન પૂર્ણાંક સંખ્યા બધી જ ધન પૂર્ણાંક સંખ્યા આવી શકે છે 0 થી ચાલુ કરવાની અને 1 2 3 ધન પૂર્ણાંક સંખ્યા અનંત સુધી હવે મેં તમને બતાવું મેં થિયરી કઈ રીતે લખેલી છે પીડીએફ મેં તમને મોકલેલી છે એની જેમ બોર્ડમાં છાપી મારશો તો પૂરેપૂરા માર્ક્સ મળી જશે મેં પહેલા લખ્યું છે દેખો સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો તો સહાયક વ્યતિકરણની શરત એક થિયરી યાદ રાખો બાકી બધું આવડી જશે શું લખ્યું છે આમાં દેખો કોઈ બિંદુ પાસે કોઈ બિંદુ મને આવડે છે પણ છતાં તમને બતાવું છે લખો પડે કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો કોઈ બિંદુ પાસે સંપાત થતા બે તરંગો છે તો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો છે એમની વચ્ચે પથ તફાવત n લેમ્ડા હોય જ્યાં n ની કિંમત આટલી હોય તો તે બિંદુ પાસે શું થાય છે તીવ્રતા કેવી બને છે મહત્તમ બને છે અને પ્રકાશિત શનાકાર રચાય છે અને તેને સહાયક વ્યતિકરણ કહે છે સહાયક વ્યતિકરણ ફરીથી સહાયક વ્યતિકરણની બીજી વ્યાખ્યા બીજી શરત કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચે કડા તફાવત 2 પાઈ n હોય કૌંસમાં n ની કિંમત જ્યાં 0 1 2 અનંત ધન પૂર્ણાંક સંખ્યા હોય તો તે બિંદુ પાસે તીવ્રતા મહત્તમ બને છે પ્રકાશિત શનાકાર રચાય છે અને તેને સહાયક વ્યતિકરણ કહે છે તો બંને વ્યાખ્યા એક ની એક છે ખાલી પથ તફાવત n લેમડા કડા તફાવત 2 પાઈ n ખબર પડી જશે આ જ રીતે વિનાશક વ્યતિકરણમાં આવી જ વ્યાખ્યા છે ખાલી શબ્દ થોડા બદલાય છે કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો છે કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચે પથ તફાવત 2n + 1 લેમ્ડા / 2 હોય જ્યાં n ની કિંમત 0 1 2 3 અનંત ધન પૂર્ણાંક સંખ્યા હોય તો તે બિંદુ પાસે તીવ્રતા ન્યૂનતમ કૌંસમાં લખવાનું શૂન્ય બને છે અને ત્યાં અપ્રકાશિત શનાકાર રચાય છે તેને વિનાશક વ્યતિકરણ કહે છે વ્યાખ્યા ફરી લખીએ કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચે કડા તફાવત છે તરંગો માટે કડા તફાવત છે એ 2n + 1 પાઈ હોય જ્યાં n ની કિંમત આટલી હોય તો તે બિંદુ પાસે તીવ્રતા 0 એટલે કે ન્યૂનતમ બને છે અપ્રકાશિત શનાકાર રચાય છે અને તેને વિનાશક વ્યતિકરણ કહે છે મેં આખી થિયરી વ્યવસ્થિત લખેલી છે તમે જોઈ શકો છો ઓકે તો ટૂંકમાં સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો લખો એવું તમને પૂછાય તો તમે આટલી વસ્તુ છાપી શકો છો બરાબર અને આટલું લખી નાખશો તો મારા અંદાજે અડધો માર્ક્સે તમારો કપાશે નહીં બરાબર છે ઓકે હવે આ વિડીયોની સાઈઝ ઘણી મોટી થઈ રહી છે એટલા માટે એક કામ કરીએ કે હવે પછીની જે થિયરી છે નેક્સ્ટ વિડીયોની અંદર રાખીએ અને નેક્સ્ટ વિડીયો હું તમને આવતીકાલે મોકલી દઈશ એટલે તમારે ટૂંકમાં આવતીકાલે વ્યતિકરણ શબ્દ છે એ આખો પતી જશે વ્યતિકરણમાં એક લાઈન પણ બાકી નહીં રહે બરાબર છે અને પરમ દિવસે આપણે વિવર્તન શબ્દ ચલાવી દઈએ એટલે આ ચેપ્ટર તમારો ક્લોઝ થઈ જાય બરાબર છે ઓકે તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ આ વિડીયો વ્યવસ્થિત જોઈ લેજો એટલે વ્યતિકરણ શબ્દ ક્લિયર થઈ જાય